નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચારમાં આપણે સૌથી પહેલાં વાત કરી તો અટલ પેન્શન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી શ્રેષ્ઠ અને વિશ્વસનીય પેન્શન યોજના છે જો તમે પણ નિવૃત્તિ પછી આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવા માગતા નથી તો હવેથી પણ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો કારણ કે અટલ પેન્શન યોજનામાં તમે દર મહિને નાની રકમનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થાને એક આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો અટલ પેન્શન યોજના સંપૂર્ણપણે સરકારી યોજના છે આ સરકારી પેન્શન સ્કીમમાં રોકાણ કરીને તમે દર મહિને હજારથી પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો જો કે સરકારે આ યોજના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા હતા જે મુજબ આવકવેરો ભરતા લોકો જ આ યોજનાનો લાભ લઈ શકતા નથી ત્યાર પછી એના સમાચારમાં વાત કરીએ તો નાના મધ્યમ વર્ગના લોકોને પોતાના વ્યવસાય કરવા માટે માનવ ગરિમા યોજના હેઠળ આપવામાં આવશે પચીસ હજારની આર્થિક સહાય આ યોજનામાં દરેક ખેડૂતોને મધ્યમ લોકો ફોર્મ ભરી શકે છે હાલમાં આ યોજના માટેના ફોર્મ ઈ કલ્યાણ નામની વેબસાઇટ પર ઓનલાઈન ભરવાના શરૂ થયા છે જેથી જે લોકો આયોજનમાં આ યોજનામાં ફોર્મ ભરવા માગતા હોય તે વહેલી તકે આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછીના સમાચારમાં વાત કરી મિત્રો તો કેન્દ્ર સરકારે યુરિયા ખાતરની જગ્યાએ હવે નેનો યુરિયાની બોટલ વિકસાવી છે જે નેનો લિક્વિડ યુરિયા લોન્ચ કરનાર ભારત પહેલો દેશ છે નેનો યુરિયાનો ઉપયોગ પાણીમાં ભેળવીને છંટકાવ દ્વારા કરવામાં આવે છે છંટકાવ માટે બેથી ચાર મિલિન નેનો યુરિયા એક લીટર પાણીમાં ભેળવવામાં આવે છે પાંચસો મિલિયન નેનો યુરિયાની બોટલ બસો રૂપિયામાં આવી રહી છે જ્યાં પહેલાં યુરિયાની બોરીની જરૂરત પડતી હતી ત્યાં હવે નેનો યુરિયાની નાની બોટલ કામ આવશે ત્યાર પછીના સમાચાર વાત કરીએ મિત્રો ભારતીય રિઝર્વ બેન્કે સૌથી મોટી કરન્સી એટલે કે બે હજાર રૂપિયાની નોટ મોટો નિર્ણય લીધો છે રિઝર્વ બેન્કના અનુસાર બે હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તો રહેશે પરંતુ તેને સર્ક્યુલેશનથી બહાર કરી દેવાશે ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને સલાહ આપી છે કે બે હજાર રૂપિયાની નોટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવે ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે તો તમે ત્રેવીસ મેથી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ તમે એક્સચેન્જ કરાવી શકો છો અથવા તો બેંકમાં તમે બે હજારની નોટ જમા કરાવી શકો છો ત્યાર પછીના સમાચારની વાત કરી મિત્રો તો તમને જણાવી દઈએ કે ખેડૂત જે સુધ તેરમા હપ્તાને લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તામાં પૈસા આવશે એક એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમણે તેરમા હપ્તામાં ખેડૂતોએ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજારના બદલે ચાર હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યાર પછીની સમજણ વાત કરીએ તો રાજકોટના રૈયા રોડ અને માલવિયા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ચેકિંગમાં ચેકિંગ કરી જેમાં સામે આવ્યું કે કેરીના રસમાં એસેન્સ અને કલરનું મિશ્રણ થાય છે આરોગ્ય વિભાગે કુલ ત્રણસો ને સિત્તેર કિલો બિનઆરોગ્યપ્રદ કેરીનો રસ નાશ કર્યો છે રસ વેચનારા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે હાલ બજારમાં કેરીના ભાવ દસ રૂપ દસ કિલો પ્રત્યે અગિયારસોથી બારસો રૂપિયા ચાલી રહી છે જો કે કેરીનો રસ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયામાં મળી રહ્યો છે કિલો તો કેરીનો રસ તૈયાર લેવા કરતાં તમે જરૂર ચેતજો તો મિત્રો આજના મુખ્ય સમાચારો વિડીયો ગમે જોઈને લાઈક કરો શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતા વિડીયોમાં